નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ 15 સંભાવનાનું લેક્ચર 2 કે જેમાં સંભાવનાના પ્રશિષ્ટ અભિગમ વિશે વાત કરીશું. તો ગઈકાલે આપણે મિત્રો સંભાવનાની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન વિશે અભ્યાસ કર્યો. તેમાં આપણે સંભાવનાનું સૂત્ર જોયું હતું કે સંભાવના બરાબર બનતી ઘટના, બરાબર બનતી ઘટનાના પ્રયત્નોની સંખ્યા, ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા, બરાબર ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. તો મિત્રો સંભાવનાના પ્રશિષ્ટ અભિગમની અંદર આપણે કુલ પરિણામો વિશે અભ્યાસ કરીશું. તો જ્યારે અમુક વસ્તુઓ એટલે કે સિક્કો ઉછાળવામાં આવે છે, પત્તામાંથી એક યાદચ્છિક પત્તું ખેંચવામાં આવે છે, પછી પાસો ઉછાળવામાં આવે છે કે પછી કોઈ થેલીમાંથી દડો કાઢવામાં આવે છે, ત્યારે આપણે કુલ પરિણામોની સંખ્યા કેટલી લઈશું? તો આપણે સૌ પ્રથમ વાત કરીએ સિક્કા માટે, બરાબર. તો પ્રયોગના શક્ય તમામ પરિણામોમાં કેટલાક ઉદાહરણ આ પ્રમાણે છે કે સિક્કો, પત્તા, પાસા, થેલીમાંથી દડો, કાં તો બરણીમાંથી લખોટી, બરાબર. તો વગેરે જેટલા કેટલાક ઉદાહરણો માટે આપણે પરિણામોની સંખ્યા યાદચ્છિક રીતે ડાયરેક્ટ લઈ લઈશું, બરાબર. આપણે ધોરણ 10 ની અંદર સૈદ્ધાંતિક સંભાવના વિશે વાત કરવાની છે, થિયોરેટિકલ પ્રોબેબિલિટી. તો મિત્રો જ્યારે સિક્કો ઉછાળવામાં આવે છે ત્યારે મળતા તમામ પરિણામોની સંખ્યા માટે, તો સિક્કો એક વખત ઉછાળવામાં આવે છે તો મિત્રો આપણને ખબર જ છે કે સિક્કો હોય, બરાબર. તો સિક્કા ઉપર બે બાજુ હોય છે, તો એક બાજુ આપણું રાષ્ટ્રીય મુદ્રા મૂકેલી હોય છે જેમાં ત્રણ સિંહની આકૃતિ હોય છે, બરાબર. અને બીજી બાજુ સિક્કા ઉપર 1 રૂપિયાનો સિક્કો હોય તો 1 લખેલું હોય છે. તો જે આ રાષ્ટ્રીય મુદ્રા છે તે બાજુને આપણે છાપ કહીશું અને જે 1 લખે છે તે બાજુને આપણે કાંટો કહીશું, એટલે કે છાપને હેડ્સ તરીકે અને કાંટાને ટેલ તરીકે લઈશું. તો જ્યારે સિક્કો ઉછાળવામાં આવે છે એક વખત, તો આપણને ખબર છે કાં તો છાપ આવશે કાં તો ટેલ આવશે. પરંતુ મિત્રો અમુક કિસ્સામાં જો સિક્કો ધાર ઉપર પડે, પોતાની ધાર ઉપર ઉભો રહે, તો તેની અંદર પરિણામ મેળવવું મુશ્કેલ છે થોડું. તો એ કિસ્સા જેવા કે જો સિક્કાને ઉછાળવામાં આવે છે અને તે રેતીના ઢગલા ઉપર પડે છે કાં તો માટીની અંદર પડે છે, તો આપણને સિક્કો અમુક વાર ઉભો પણ પડતો હશે. તો આપણે તે કિસ્સાની અહીં વાત કરતા નથી, તે કિસ્સાને અવગણીએ છીએ. તો જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે તો તેની અંદર કાં તો છાપ મળશે કાં તો તેલ મળશે. તો જ્યારે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે તો આપણને મિત્રો ખબર છે કાં તો હેડ મળે કાં તો તેલ મળે, બરાબર. તો આપણને કુલ 2 પરિણામ મળે. તો પરિણામોની સંખ્યા બરાબર 2, કે જેને આપણે 2 ની 1 ઘાત વડે પણ લખીએ છીએ, બરાબર. હવે આગળ જોઈએ કે સિક્કો જ્યારે 2 વખત ઉછાળવામાં આવે, બરાબર, સિક્કો જ્યારે 2 વાર ઉછાળવામાં આવે તો કાં તો એક વારમાં હેડ મળે અથવા ટેલ મળે, કાં તો બીજી વારમાં હેડ મળે અથવા ટેલ મળે. તો પ્રથમ વાર ઉછાળતા અને બીજી વાર ઉછાળતા બંને વાર હેડ મળે, કાં તો પ્રથમ વાર ઉછાળતા હેડ મળે બીજી વાર ટેલ મળે, બરાબર. પ્રથમ વાર ઉછાળતા હેડ, બીજી વાર ઉછાળતા ટેલ, પ્રથમ વાર હેડ બીજી વાર ટેલ, બરાબર. જે એચ હશે ત્યાં ટી મૂકી દઈશું, પ્રથમ વાર ટેલ બીજી વાર ટેલ, પ્રથમ વાર ટેલ અને બીજી વાર હેડ. તો આ પ્રકારે કુલ 4 પરિણામ મળશે. તો સિક્કાને જ્યારે 2 વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામોની સંખ્યા બરાબર 4, કુલ પરિણામોની સંખ્યા 4, કે જેને આપણે 2 ની 2 ઘાત વડે પણ લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ કે સિક્કાને જ્યારે 3 વખત ઉછાળવામાં આવે તો, તો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો હેડ મળે અથવા ટેલ મળે, બરાબર. તો જ્યારે 3 વાર ઉછાળવામાં આવે તો આપણે જોઈએ કે આ પ્રથમ વાર
આ બીજી વખત અને આ ત્રીજી વખત મળવાની સંભાવના છે. તો હેડ મળે, હેડ એચ 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 મળે, કા તો એચ એચ ટી મળે, કા તો એચ ટી એચ મળે, કા તો ટી એચ એચ મળે. બરાબર, આપણે એચ ની જગ્યાએ ટી મૂકી દઈશું, તો ટી 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 મળે, ટી ટી એચ મળે, ટી એચ ટી મળે, કા તો એચ ટી ટી મળે. બરાબર, એચ ની જગ્યાએ ટી મૂકી દઈશું. બરાબર, ચાર પરિણામો યાદ રાખીશું આપણે, HHH, HHT, HTH અને THH, અને H ની જગ્યાએ પછી T મૂકી દઈશું એટલે બાકીના ચાર પરિણામો મળી જશે. માટે સિક્કાને જ્યારે ત્રણ વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા બરાબર આઠ થશે, કે જેને આપણે બે ની ત્રણ ઘાત વડે પણ મૂકી શકીએ છીએ. બરાબર, તો આમ જો સિક્કાને N વખત ઉછાળવામાં આવે તો કુલ પરિણામોની સંખ્યા તો તમે જોઈ શકો છો, એક વખત ઉછાળવામાં આવે તો બે ની એક ઘાત, બે વખત ઉછાળવામાં આવે તો બે ની બે ઘાત, ત્રણ વખત ઉછાળવામાં આવે તો બે ની ત્રણ ઘાત. એ જ રીતે જો સિક્કાને એન વખત ઉછાળવામાં આવે અથવા તો એન સિક્કાને ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામોની સંખ્યા બરાબર આપણે લખી શકીએ છીએ કે બે ની એન ઘાત, જ્યાં બે બરાબર સિક્કાનો હેડ અથવા ટેલ હોય. બરાબર, અને એન બરાબર સિક્કાની સંખ્યા કાં તો સિક્કો ઉછાળવાની સંખ્યા. એટલે કે જો સિક્કાને એક વાર ઉછાળવામાં આવે છે તો આપણે બે ની એક ઘાત મૂકીશું, હવે એક સિક્કાને ઉછાળવામાં આવે છે તો પણ બે ની એક ઘાત મૂકીશું. બીજી રીતે જો સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે તો આપણે બે ની ત્રણ ઘાત મૂકીશું. હવે સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે તો બેની ત્રણ ઘાત મૂકીશું, અને જો ત્રણ સિક્કાને ઉછાળવામાં આવતો હોય તો પણ આપણે બેની ત્રણ ઘાત મૂકીશું. તો જ્યારે સિક્કો ઉછાળવામાં આવે ત્યારે તેના મળતા યાદચ્છિક પરિણામોની સંખ્યા માટે આપણે બેની એન ઘાત લઈશું. બરાબર, તો આપણે સિક્કા વિશે જોયું, આગળ પત્તા પાસા અને થેલી માંથી દડા વિશે પણ જોઈશું. તો આગળ આપણે મિત્રો વાત કરી કે સિક્કાને જેટલી વાર ઉછાળવામાં આવે તો પરિણામોની સંખ્યા બે ની કેટલી ઘાત પ્રમાણે મળે. એટલે કે એન વખત ઉછાળવામાં આવે તો સિક્કાના પરિણામોની સંખ્યા બે ની એન ઘાત મળે. હવે આગળ આપણે મિત્રો પાસા વિશે વાત કરીશું. તો તમે શતરંજ ની રમતમાં પાસો જોયેલો હોય છે, જેની ઉપર છ અક્ષર, છ આંકડા અંકિત કરેલા હોય છે. તો તમે આ પ્રકારનો એક ચોરસ પાસો જોઈ શકો છો, તેની અંદર આગળની બાજુ પર એક અંકિત કરેલો છે તો તેની વિરુદ્ધ બાજુએ ત્રણ હશે, ઉપરની બાજુ બે છે તો તેની વિરુદ્ધ બાજુએ ચાર હશે, પોતાની જમણી બાજુએ છ છે તો તેની વિરુદ્ધ બાજુએ પાંચ હશે. આ રીતે પાસા ઉપર એક બે ત્રણ ચાર પાંચ છ એમ કુલ છ અંકો અંકિત કરેલા હોય છે. તો મિત્રો જ્યારે આ પ્રકારનો પાસો ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામોની સંખ્યા વિશે આપણે વાત કરીએ, કે જો પાસો એક વખત ઉછાળવામાં આવે તો આપણે પાસો એક વખત ઉછાળીશું તો આપણને ખબર નથી કયો અંક મળશે, પણ હા એટલી ચોક્કસ ખબર છે કે કાં તો એક મળશે, કાં તો બે, કાં તો ત્રણ, કાં તો ચાર, કાં તો પાંચ, કાં તો છ. એટલે કે એક થી છ માંથી કોઈ એક સંખ્યા મળશે. તો જ્યારે પાસો એક વખત ઉછાળવામાં આવે તો એક થી છ માંથી કોઈ એક સંખ્યા મળે, એટલે કે મળતા પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા બરાબર છ, કે જેને આપણે છ ની એક ઘાત વડે દર્શાવીએ છીએ. બરાબર, તો પાસો એક વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામોની સંખ્યા છ ની એક ઘાત. તે જ રીતે જો પાસો બે વખત ઉછાળવામાં આવે તો પાસો બે વખત ઉછાળવામાં આવે તો એક વખત ઉછાળવામાં આવે તો એક થી છ અંકોમાં ગમે તે સંખ્યા મળે, બીજી વખત ઉછાળવામાં આવે તો એક થી છ અંકોમાંથી ગમે તે સંખ્યા મળે. તો મિત્રો આજે આપણે એ કેવા કયા પરિણામો મળશે તેના વિશે વાત કરીશું. તો એક થી છ અંકોને આપણે પહેલા આ રીતે લખી દઈશું, એક બે ત્રણ ચાર પાંચ છ, એ જ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ, એક
બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ તો તમે જોઈ શકો છો કે આપણે ખાલી કૌંસની અંદર એક થી છ સંખ્યા મૂકી દીધી છે. હવે આપણે જે રીતે ઉભા લખ્યા તે જ રીતે આડા લખી દઈશું. એક બે ત્રણ ચાર પાંચ છ અલ્પવિરામ કરી દેજો મિત્રો, બરાબર. એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ, એ જ રીતે એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આપણે ખાલી જગ્યામાં ખાલી થાળીની અંદર ભોજન પીરસી દીધું છે. તો જ્યારે પાસાને બે વખત ઉછાળવામાં આવે તો તમે જોઈ શકો છો કે અહીં કુલ 36 પરિણામો મળે છે. કેટલા? કુલ 36 પરિણામો મળે છે. માટે જ્યારે પાસાને બે વાર ઉછાળવામાં આવે તો પ્રથમ વારમાં એક મળે અને બીજી વારમાં પણ એક મળે, પ્રથમ વારમાં બે મળે અને બીજી વારમાં પણ એક મળે, પ્રથમ વારમાં ચાર મળે અને બીજી વારમાં ત્રણ મળે, પ્રથમ વારમાં છ મળે અને બીજી વારમાં પાંચ મળે, તો એ રીતે કુલ આપણને 36 પરિણામો મળે છે. માટે જ્યારે પાસાને બે વખત ઉછાળવામાં આવે અથવા તો બે પાસાને ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ પરિણામોની સંખ્યા બરાબર 36, કે જેને આપણે 6 ની 2 ઘાત વડે પણ લખી શકીએ છીએ, બરાબર. હવે આગળ, આમ જો પાસો n વખત, કેટલી વખત? n વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામોની સંખ્યા તમે જોઈ શકો છો. એક વખત ઉછાળવામાં આવે તો 6 ની 1 ઘાત, પાસો બે વખત ઉછાળવામાં આવે તો 6 ની 2 ઘાત, એ જ રીતે જો પાસો n વખત ઉછાળવામાં આવે તો મળતા કુલ પરિણામોની સંખ્યા આપણે 6 ની n ઘાત વડે લખી શકીએ છીએ, કે જ્યાં n બરાબર પાસાની સંખ્યા, એટલે કે કેટલા પાસા ઉછાળવામાં આવે છે, એક પાસા, બે પાસા, ત્રણ પાસા, ચાર પાસા, એ રીતે, અથવા પાસો કેટલી વખત ઉછાળવામાં આવે છે તે સંખ્યા. તો તમે જોઈ શકો છો n બરાબર, જો n બરાબર પાસો 3 વખત ઉછાળવામાં આવે તો, બરાબર, જો n બરાબર પાસો 1 વખત ઉછાળવામાં આવે, બરાબર, તો 6 ની 1 ઘાત બરાબર 6, અથવા તો 1 પાસો ઉછાળવામાં આવે તો 6 ની 1 ઘાત બરાબર પણ 6. એ જ રીતે જો પાસો 3 વખત ઉછાળવામાં આવે તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર 26, 26 36, 36 6 216, બરાબર. તો પાસો જો 3 વખત ઉછાળવામાં આવે તો પરિણામ કેટલા મળશે? 216. એ જ રીતે જો 3 પાસા ઉછાળવામાં આવે તો પરિણામ મળશે 216, બરાબર. તો તે જ રીતે જો પાસો 4 વખત ઉછાળવામાં આવે તો n બરાબર 4 મૂકીશું તો 6 ની 4 ઘાત, એટલે કે 6 6 36 6 216 6 1296, બરાબર. તે જ રીતે 4 પાસા ઉછાળવામાં આવે તો પણ પરિણામ મળશે 1296. તો તમે અહીં જોઈ શકો છો કે પાસો કેટલી વાર ઉછાળવામાં આવે છે અથવા તો કેટલા પાસા ઉછાળવામાં આવે છે. તો એક વખત પાસો ઉછાળવામાં આવે તો 6 ની 1 ઘાત, બે વખત 6 ની 2 ઘાત, 3 વખત 6 ની 3 ઘાત, 4 વખત 6 ની 4 ઘાત. તો એ પ્રમાણે જ્યારે પણ પાસાનું એક્ઝામ્પલ હશે ત્યારે જો છેદમાં સંભાવના સૂત્રની અંદર છેદમાં કુલ પરિણામોની સંખ્યા લખવાની કીધી હશે તો આપણે ડાયરેક્ટ 6 ની n ઘાત કરીને કુલ પરિણામો 6 ની n ઘાત કરીને લખી દઈશું, બરાબર, જેટલી વખત આપેલા હોય એટલા. હવે આપણે આગળ પત્તા વિશે જોઈશું. તો મિત્રો આગળ આપણે સિક્તા વિશે વાત કરી કે જેની અંદર પરિણામોની સંખ્યા આપણે 2 ની n ઘાત વડે દર્શાવતા હતા. પાસાની વાત કરી, પાસાની અંદર 6 પરિણામ મળે એટલે પાસાના કુલ પરિણામોની સંખ્યા આપણે 6 ની n ઘાત વડે દર્શાવતા હતા. હવે પત્તા વિશે વાત કરીશું. તો મિત્રો પત્તાની રમત તમે દરેકે રમી જ હશે, અને ના રમી હોય તો પણ તમને ખબર જ હશે કે અંદર પત્તા કેટલા આવે છે.
तो पत्ता ना गंजीफा अंदर कुल 52 पत्ता आवे छे। माटे जो पत्ता नी अंदर कुल परिणामों की संख्या पूछवामां आवे तो आपणे लखीशुं 52। परंतु पत्ता में कोई यादच्छिक पत्तु पसंद करवानो होय छे, धारो के एकानु पत्तु, काळा रंगनु पत्तु, फुल्लीनु पत्तु, ते माटे आपणे पत्ता ने पहला समझवा पड़शे। तो पत्ता नी रमत बधाए रमेली छे बराबर, होय तो होय अने ना पण होय तो होय, अथवा तेनी थोकड़ी પણ જોઈ હશે કે જેમાં કેટલા પત્તા હોય છે 52, અને એ 52 પત્તામાં એકો, રાજા, રાણી, ગુલામ, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 ના કુલ 52 પત્તા હોય છે। આપણે તેને ઉતરતા ક્રમમાં લખ્યા છે, એટલે કે કુલ એકો, રાજા, રાણી, ગુલામ અને 2 થી 10 એટલે કે કુલ 13 પ્રકારના પત્તા હોય છે। तो 52 पत्ता मो जे राजा रानी अने गुलाम आवे छे बराबर, राजा रानी गुलाम ना पत्ता ने आपने मुख मुद्रा तरीके ओळखीशु, जेने आपने कहीशु फेस कार्ड्स बराबर, अंग्रेजी मा कहीशु फेस कार्ड्स बराबर। जोकर ना पत्ता ने मुख मुद्रा पत्ता तरीके लेवामां आवतुं नथी, जोकर नुं पत्तुं जो कोई पत्तुं खोवाई जाय तो तेनी जग्याए मुकवा माटे काम आवे छे। तो 52 पत्ता में राजा रानी गुलाम मुख मुद्रा तरीके ओळखाय छे, अने बाकी ना जे पत्ता बधा तेने आपणे वर्गीकृत करीशुं। तो पत्ता ना गंजीफामां कुल पत्ता आवे छे 52। हवे 52 पत्ता नी अंदर 26 पत्ता काळा रंगना आवे छे, एटले काळा रंगना पत्ता 26 अने लाल रंगना पत्ता आवे छे 26, एटले के 52 पत्ता में 26 काळा अने 26 लाल रंगना पत्ता आवे छे। હવે મિત્રો તમે પત્તા ઉપર આ રીતે પત્તું જોયું હશે બરાબર, આ રીતે પત્તું જોયું હશે, તેની એક બાજુ નંબર સીધો અને ઊંધો આ રીતે લખેલો હોય છે અને બીજી બાજુ અમુક નિશાન આપેલી હોય છે બરાબર। ધારો કે આ હર્ટ નું નિશાન આપેલું છે, તો હર્ટ નું પત્તું એટલે કે આમને આપણે એને કહીશું લાલ રંગનું પત્તું છે। तो काळा रंगना 26 पत्ता नी अंदर 13 पत्ता आ निशानी वाला आवे छे के जेने आपणे कहीशुं काळीना पत्ता बराबर, सेना पत्ता कहीशुं काळीना पत्ता बराबर। आ रीते निशान आपेलुं होय छे जेने आपणे काळीना पत्ता कहीशुं, जेने अंग्रेजीमां ब्लेक तरीके ओळखीए छीए बराबर। ते ज रीते फुल्लीना पत्ता बराबर, तो आ प्रकारनी निशानी अहीं आपेली होय छे, जे फुल्लीना 13 पत्ता होय छे જેને આપણે ગુજરાતીમાં ફુલ્લી અને અંગ્રેજીમાં ક્લબ તરીકે ઓળખીશું બરાબર, અંગ્રેજીમાં ક્લબ અને ગુજરાતીની અંદર ફુલ્લી। તે જ રીતે લાલ રંગના 26 પત્તાની અંદર 13 પત્તા લાલના આવે છે બરાબર, 13 પત્તા લાલના તમે જોઈ શકો છો અહીં આપણે પિંક કલર એટલે કે રેડ કલર થી લાઈનો કરેલી છે, જેને ઇંગ્લિશમાં રેડ કાર્ડ્સ કહીશું બરાબર, અને 13 પત્તા ચોકટના બરાબર। આ રીતનું નિશાની જોઈ શકો છો ચતુષ્કોણની, કે જેને આપણે ચોકટ કહીશું, અંગ્રેજીમાં તેને કહીશું ડાયમંડ બરાબર। તો 52 પત્તાના ગંજીફાની અંદર 26 પત્તા કાળા રંગના, 26 પત્તા લાલ રંગના, કાળીના પત્તા 13 રંગના, ફુલ્લીના 13, લાલ પત્તા 13, ચોકટ એટલે કે ડાયમંડના પત્તા 13, એટલે કે કુલ 52 પત્તા હોય છે। તો ઉપરના 13 પત્તામાં એકો, રાજા, રાણી, ગુલામ અને 2 થી 10 પત્તા હોય છે બરાબર। તો તમે પત્તા વિશે માહિતી મેળવી, હવે પત્તાની અંદર કુલ પરિણામ કે સંભાવના બરાબર, પત્તાની અંદર કાળા રંગના પત્તા નીકળે તે સંભાવના, તો મિત્રો આપણી જોડે કાળા રંગના પત્તા કેટલા છે, તો કાળા રંગના પત્તા મળે તે પરિણામો કેટલા થશે 26 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે 62, તો 26 2 52 એટલે કે જવાબ આવશે 1/3। તો 52 પત્તાના ગંજીફામાંથી એક પત્તું ખેંચવામાં આવે છે અને તે પત્તું કાળા રંગનું નીકળે તેની સંભાવના 1/3 થશે। તો મિત્રો આ હતા પત્તાના પરિણામ। તો પત્તાની અંદર કુલ પરિણામોની સંખ્યા આપણે કેટલી લઈશું 52। તે જ રીતે આગળ થેલીની વાત કરેલી છે, તો થેલીની વાતમાં આપણે થેલીની અંદર બોલ આપેલા હોય, લખોટી આપેલી હોય, તો જેટલા બોલ આપેલા હોય કે જેટલી લખોટી આપેલી હોય તેનો આપણે સરવાળો કરીશું
ધારો કે અહીં એક ઉદાહરણ આપેલું છે અને ઉદાહરણમાં એમ કીધેલું છે કે એક થેલી છે, થેલીમાં ત્રણ લાલ રંગના દડા, બરાબર, ત્રણ લાલ રંગના દડા, ચાર વાદળી રંગના દડા અને બે કાળા રંગના દડા છે, બરાબર, બે કાળા રંગના દડા છે. તો આ થેલીની અંદર કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે? તો ત્રણેય દડાઓનો સરવાળો, એટલે ચાર, ત્રણ ને ચાર સાત આઠ નવ, એટલે કુલ પરિણામ બરાબર થશે, કુલ પરિણામની સંખ્યા થશે નવ, બરાબર. હવે જો આપણને એમ કીધું હોય કે થેલીની અંદર ત્રણ લાલ, ચાર વાદળી અને બે કાળા રંગના દડા છે, તેમાંથી એક દડો પસંદ કરવામાં આવે છે અને તે લાલ રંગનો નીકળે તેની સંભાવના કેટલી? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે લાલ રંગના દડા નીકળવાની સંભાવના કેટલી છે? ત્રણ. તો સંભાવના બરાબર લાલ રંગની, એટલે પી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ રેડ રંગના બોલ નીકળે તેની સંભાવના પી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ લાલ દડા નીકળે તેની સંભાવના ત્રણ ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા નવ, એટલે કે ત્રણ ત્રણ નવ, એટલે આપણને જવાબ મળશે એક તૃતીયાંશ, બરાબર. તો આ થેલીના દાખલા હતા જેની અંદર લખોટીની પણ વાત કરેલી હોય કે અમુક વસ્તુઓ ચોરસ બ્લોકની પણ વાત કરેલી હોય. તો થેલી ઉપરથી પૂછે તો પરિણામ બરાબર થેલીની અંદર રહેલી કુલ વસ્તુઓની સંખ્યા. તે જ રીતે આપણને કીધેલું હોય કે એક વર્ષમાંથી કોઈ યાદચ્છિક તારીખ આવે તેની સંભાવના, તો આપણે તેના માટે વર્ષ માટે કુલ પરિણામ બરાબર વર્ષ માટે કુલ પરિણામ બરાબર જો સામાન્ય વર્ષ હોય, બરાબર, સામાન્ય વર્ષ હોય તો આપણે વર્ષની સંખ્યા લઈ લઈશું 365, અને જો લીપ વર્ષ હોય તો આપણે વર્ષની સંખ્યા લઈ લઈશું 366, બરાબર. તો વર્ષ, એક વર્ષના સમયગાળા દરમિયાન કોઈ યાદચ્છિક તારીખ નીકળે તેની સંભાવના માટે જો સામાન્ય વર્ષ હશે તો પરિણામમાં આપણે 365 મૂકીશું, અને જો લીપ વર્ષ હશે તો પરિણામમાં આપણે 366 મૂકીશું. તો મિત્રો, તમે પ્રયોગોના શક્ય તમામ પરિણામની સંખ્યા માટે કેટલાક ઉદાહરણ જોયા, એમાં સિક્કાનું ઉદાહરણ કે જેમાં પરિણામોની કુલ સંખ્યા 2 ની એનઘાત મળતી હતી, પાસાનું ઉદાહરણ કે જેમાં કુલ પરિણામોની સંખ્યા 6 ની એનઘાત મળતી હતી, પત્તાનું ઉદાહરણ જોયું કે જેમાં કુલ પરિણામોની સંખ્યા 52 મળતી હતી. હવે થેલીની વાત કરી તો થેલીની અંદર કુલ પરિણામ બરાબર વસ્તુઓનો સરવાળો, બરાબર, વસ્તુઓનો સરવાળો. હવે કોઈક વર્ષની વાત કરવામાં આવે તો વર્ષની અંદર સામાન્ય વર્ષ હોય તો 365 અને લીપ વર્ષ હોય તો 366, બરાબર. તો આ પ્રમાણે આપણે યોગ્ય ઉદાહરણ માટે યોગ્ય પરિણામ લઈશું. તે જ રીતે જો એક મહિનાની વાત કરી હોય તો 30 દિવસનો મહિનો હોય તો પરિણામ 30 લઈશું, એક તો 31 દિવસ માટે 31 પરિણામ લઈશું. સામાન્ય વર્ષ માટે ફેબ્રુઆરી મહિનો કીધો હશે તો આપણે 28 દિવસ લઈશું, લીપ વર્ષ માટે ફેબ્રુઆરી મહિનો કીધો હશે તો 29 દિવસ લઈશું. તે જ રીતે મિત્રો, અલગ અલગ વસ્તુઓ અલગ અલગ ઉદાહરણ માટે પરિણામોની સંખ્યા અલગ અલગ લઈશું, પરંતુ જ્યારે આ ઉદાહરણોમાંથી કોઈ એક ઉદાહરણ કહેશે તો આપણે પરિણામોની સંખ્યા આ પ્રમાણે લઈશું. હવે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર કેટલીક ઘટનાઓ વિશે વાત કરીશું. સૈદ્ધાંતિક સંભાવના એટલે કે થિયોરિટિકલ પ્રોબેબિલિટીની અંદર ઘટનાઓ કઈ રીતે બનતી હોય છે અને કઈ કઈ ઘટનાઓ હોય છે, બરાબર, સંભાવના પ્રકરણને ઉલ્લેખીને ઘટનાઓનો અભ્યાસ કરીશું. તો સંભાવના પ્રશિષ્ટ અભિગમમાં આપણે કેટલાક ઉદાહરણો જોયા, હવે આગળ તેની માટેની ઘટનાઓ પણ જોઈશું.